આજથી વિક્રમ સંવત 2081 નો થયો મંગળ પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને પાઠવી નૂતન વર્ષની શુભેચ્છા. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને કરાયું સ્નેહ મિલનનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત. मुख्यमंत्री भूपेन्द्र पटेले नूतन वर्ष निमित्ते गांधीनगर पंचदेव मंदिर अने अडालजना त्रिमंदिरना कर्या दर्शन. राज्यना नागरिकोने पाठवी नवा वर्षनी शुभकामनाओ. मुख्यमंत्री पोलीस अधिकारी कर्मचारीओना स्नेह मिलनमां रहेशे उपस्थित. केन्द्रीय गृह अने सहकारिता मंत्री अमित शाह आज जशे झारखंडना प्रवासे. भाजपना नेताओ साथे योजशे बैठको. तो कांग्रेस पण 5 तारीख थी शुरू करशे प्रचार अभियान. પોતાના વાયદા અંગે ફસાયું કોંગ્રેસ. ખડગેની સલાહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ નેતાઓના નિવેદન. એકનાથ શિંદેએ કહ્યું માત્ર લેવાનું જ જાણે છે કોંગ્રેસ. થાઇલેન્ડના વિદેશ મંત્રી મેરિસ સાંગ્યામ પોંગસા ભારતના પ્રવાસે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે મુલાકાત. ભારત અને અમેરિકા વચ્ચે આજથી શરૂ થશે સૈન્ય અભ્યાસ વજ્ર પ્રહાર. 22 નવેમ્બર સુધી અમેરિકાના ઇડાહોમાં યુદ્ધાભ્યાસનું આયોજન. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આરોપ પ્રત્યારોપનો દોર. કમલા હેરિસે ટ્રમ્પની આર્થિક નીતિ સાથે કરી તુલના. રાજ્યભરના મંદિરોમાં નૂતન વર્ષે દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. દ્વારકામાં વહેલી સવારથી જ દર્શન માટે લાગી ભક્તોની કતારો. સાળંગપુરમાં કષ્ટભંજન દેવને કરાયો વિશેષ સુવર્ણ શણગાર. મુંબઈ ટેસ્ટનો આજે બીજો દિવસ. ભારતે પ્રથમ ઇનિંગમાં વધુ કોઈ વિકેટ ગુમાવ્યા વિના ગઈકાલના સ્કોરને પહોંચાડ્યો 175ને પાર. ઋષભ પંત અને શુભમન ગિલ અડધી સદી સાથે રમતમાં. ભારતના 4 વિકેટે 175 રન.